રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખા દ્વારા સંચાલિત સ્વર્ગસ્થ બકુલકુમાર બળવંતરાય સંઘવી ધ્વનિમુદ્રણ કેન્દ્રમાં આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે દર મંગળવારે પ્રસારિત થતી વાર્તા શ્રેણી અંતર્ગત આજે આપણે સાંભળીશું ત્રેવીસમી પુતળી ધર્મવતીની કથા રાજા વિક્રમાદિત્યના સિંહાસનની હું ત્રેવીસમી પુતળી ધર્મવતી તમને અમારા રાજા નીતિ નિપુણ હોવા સંબંધિત એક કથા સંભળાવું છું આને સાંભળ્યા બાદ તમે સ્વયં નિર્ણય કરો કે શું જેવી નિપુણતા પુતળીએ રાજા વિક્રમાદિત્યને આ કથા સંભળાવવા માંડી રાજા વિક્રમાદિત્યના દરબારમાં નિત્ય કોઈને કોઈક વિષય પર ચર્ચા થતી રહેતી હતી એક દિવસ તેમના દરબારમાં ચર્ચા છેડાઈ ગઈ વ્યક્તિનું સન્માન કુળથી થવું જોઈએ યા કર્મથી કેટલીક વ્યક્તિઓના અનુસાર વ્યક્તિનું કુળ સાથે સંબંધ હોવું જોઈએ અને કેટલાક દરબારીઓ અનુસાર કર્મથી સારા કુળમાં જન્મ લેવો એ પૂર્વજન્મના સારા સંસ્કારનું ફળ હોય છે તેથી એવી વ્યક્તિને પૂર્વજન્મોની સારા સંસ્કાર મળે છે તેમનું સારા હોવું જરૂરી છે કેટલાક કહેતા હતા મનુષ્યના કર્મથી તેના સન્માન થવું જોઈએ કોઈ કોઈ વાર સારા કુળોમાં જન્મ લેનાર લોકો પણ અત્યાચારી પાપી દુરાચારી થઈ જાય છે શું એવા લોકો સન્માન મેળવવા યોગ્ય હોઈ શકે છે એવું કદાપી ના થઈ શકે ચંદનના વૃક્ષ સાથે ભલે ગમે તેટલો ભુજંગ વીટળાઈ રહે પરંતુ એ પોતાની સુગંધ અને શીતળતાનો ગુણ ત્યાગતો નથી કમળ કીચડમાં ખીલીને પણ કમળ જ રહે છે પવિત્ર મનાય છે ગુલાબ કંટકોમાં ખીલે છે છતાં પણ સુગંધ ફેલાવે છે પ્રથમ કક્ષના લોકો બોલી ઉઠ્યા જીવજંતુઓ પશુ પક્ષીઓને મનુષ્ય જાતિથી અલગ રાખવો જોઈએ કેમ કે મનુષ્યમાં ઈશ્વરે બુદ્ધિનો વિશિષ્ટ ગુણ આપ્યો છે બીજા પક્ષે વિરોધ કર્યો તેમના વિવાદનો કોઈ નિષ્કર્ષ નહીં નીકળતો જોઈને રાજા વિક્રમાદિત્યએ કહ્યું આ રીતે માત્ર વાદ વિવાદ કરવાથી કોઈ નિષ્કર્ષ પર પહોંચી નહીં શકાય આનો ઉકેલ લાવવા માટે પ્રત્યક્ષ કરીને જોઈ લેવું જોઈએ તમામ લોકો રાજાના કથન સાથે સહમત થઈ ગયા આ વાદ વિવાદનો ઉકેલ લાવવા માટે એક યોજના બનાવવામાં આવી આ યોજના અનુસાર રાજાએ વનમાં શિકારીઓને મોકલીને સિંહનું દૂધ પીતું એક જીવિત બચ્ચું મંગાવ્યું અને એને એક ગડરિયાને આપી દીધું સાથોસાથ સૂચના આપવામાં આવી કે એને દરરોજ બકરીઓની સાથે જંગલમાં ચરાવા લઈ જવામાં આવે ગડરીઓ એ સિંહના બાળકને રાજાની થાપણ માનીને એની સારી રીતે સાર સંભાળ રાખવા લાગ્યો સિંહનું બાળક હજુ માંસાહારી બન્યું ન હતું એને માતાના દૂધથી છોડાવીને લાવવામાં આવ્યો હતો તેથી એને બકરીઓનું દૂધ પીવડાવીને ઉછેરવામાં આવતું હતું રાજા સમય સમય પર ગડરિયાને બોલાવીને બાળસિંહના વિષયમાં પૂછતા રહેતા એક દિવસ રાજાએ ગડરિયાને બોલાવીને પૂછ્યું કહો એ બાળસિંહના શું સમાચાર છે રાજન એ ક્ષેમ કુશળ છે પરંતુ હવે એ શાવક એટલે કે બાળસિંહ ન રહીને મોટો થઈ ગયો છે ખૂબ જ ઉછળતો કૂદતો રહે છે શું એણે દૂધ પીવાનું છોડી દીધું છે રાજાએ પૂછ્યું રાજન હજુ એણે દૂધ પીવાનું છોડી નથી દીધું એ ઘાસ ચરતી બકરીઓને જોઈને પોતે પણ ઘાસ ચરવા ચાહે છે પાંદડા રાખવા માટે એનું મન લલચાય છે પરંતુ પોતાના અસલ સ્વભાવને કારણે એ પાંદડામાં જ રહી જાય છે છેવટે ના દૂધ પીવું પડે છે અચ્છા એવું છે ત્યારે તમે એના ખાવા પીવા અંગે પૂરેપૂરું ધ્યાન આપતા રહેજો રાજાએ વિસ્મયભર્યા સ્વરે આદેશ આપ્યો રાજન એ માંસભક્ષી પશુ છે જો આપની આજ્ઞા હોય તો એને માંસરૂપી ભોજન આપવા માંડું નહીં નહીં એવું ભૂલે ચૂકે પણ ન કરતા માંસની ગંધમાંથી એને હંમેશ દૂર રાખજો એ માંસ સિવાયના જે કંઈ ખાવા ઈચ્છે એ વસ્તુઓ ખાવા આપતા રહેજો રાજાએ કહ્યું ત્યારબાદ ગડરિયો ચાલ્યો ગયો હવે વધતી જતી ઉંમરની સાથોસાથ સિંહનું બચ્ચું દૂધથી મોં ફેરવી લેતો હતો પરંતુ ઘાસ પાંદડા પણ ખાઈ શકતો નહોતો છેવટે ના છૂટકે એને દૂધ પીવા માટે બાધ્ય થવું પડતું હતું ગડરિયાને આ જોઈ ઘણું દુઃખ થતું એને બકરીઓની સાથે વાડામાં પૂરી દેવામાં આવતો હતો એ પણ બકરીઓની સાથે વાડામાં પુરાઈ જતો થોડા સમય બાદ રાજા પોતાના દરબારીઓને એ મેદાનમાં લઈ ગયા જ્યાં ગડરિયો બકરીઓની સાથે સિંહને પણ ચરાવી રહ્યો હતો રાજાના સંકેતથી સૈનિકોએ પાંજરામાં પૂરીને લાવવામાં આવેલા અન્ય એક સિંહને થોડેક દૂરથી છોડી દેવામાં આવ્યો આઝાદી મળતા જ સિંહે જોરથી ત્રાળ પાડી જ્યાં બકરીઓ ચરી રહી હતી તેમની તરફ છલાંગ લગાવી રાજા સહિત તમામ દરબારીઓએ જોયું કે સિંહની ત્રાળ સાંભળીને બકરીઓની સાથે ઉછરેલા સિંહ પણ ઊભી પૂછડીએ ઝુંડની સાથે નાસવા લાગ્યો આ દ્રશ્ય જોઈને તમામ દરબારી જોર જોરથી હસવા લાગ્યા જુઓ યોગ્ય બાપનો બેટો ત્યાં સુધી યોગ્ય નથી થઈ શકતો જ્યાં સુધી એનું પાલન પોષણ પણ એવી જ રીતે ન કરવામાં આવે વાતાવરણનો પ્રભાવ વ્યક્તિના સ્વભાવ અને ગુણો પર અવશ્ય પડે છે સિંહનું બચ્ચું બકરીઓની સાથે રહીને સ્વયં પણ બકરી જેવું બની જાય છે રાજાએ તેમને સમજાવતા કહ્યું આ ઘટના બાદ રાજાએ સિંહના બચ્ચાને બકરીઓથી અલગ કરાવીને વનમાં એકલો છોડાવી દીધો એને સૈનિકોની દેખભાળમાં રાખવામાં આવ્યો એક બે દિવસ બાદ જોવામાં આવ્યો કે એણે પોતાની ક્ષુધાપૃત્તિ માટે થોડેક દૂર દોડતા એક સસલાને પકડીને ખાઈ લીધું એકવાર માંસ મોઢે લાગી ગયું તો એ માંસભક્ષી બનીને પોતાનો શિકાર શોધવામાં આમ તેમ છલાંગો મારવા લાગ્યો એકવાર પુનઃ બીજા સિંહને પાંજરામાં લાવી એને આઝાદ કરવામાં આવ્યો તો સિંહનું બચ્ચું ડરીને નાઠું નહીં એણે પણ ગર્જનાઓ કરવા માંડી આ દ્રશ્ય બતાવી રાજાએ દરબારીઓને કહ્યું આ છે એને બકરીઓના વાતાવરણમાંથી હટાવી દેવાનો પ્રભાવ જ્યારે સિંહને સિંહના સ્વભાવ અનુસાર વાતાવરણ અને ભોજન આપવામાં આવ્યું તો સિંહે પોતાનો પ્રાકૃતિક સ્વભાવ અપનાવી લીધો આના પરથી એ વાત જાહેર થઈ જાય છે કે વ્યક્તિમાં પોતાના કુળનો પ્રાકૃતિક ગુણ અમીટ રહે છે અલબત્ત વ્યક્તિનું સન્માન એના કર્મથી જ થવું જોઈએ સારા કર્મ વિના સારા કુળમાં જન્મ લેવા માત્રથી એ સન્માનનો અધિકારી બની જતો નથી રાજાની તર્કપૂર્ણ વાતો સાંભળીને તમામ લોકો વાહ વાહ પોકારી ઉઠ્યા પરંતુ એક મંત્રી એવો પણ હતો કે જે રાજાના વિચાર સાથે સહમત નહોતો એણે કહ્યું મહારાજે ધીરાજ આપ રાજકોટમાં જન્મ્યા તેથી રાજા બની ગયા આવા કર્મનું શું મહત્વ કોઈ સાત જન્મ પણ કર્મ કરે પરંતુ રાજાના ઘરે જન્મ લીધાવીને રાજા નથી બની શકતો રાજાએ મંત્રીની વાત સાંભળીને મુસ્કુરાઈ દીધું એક દિવસ એમના દરબારમાં એક નાવિક અદ્ભુત સુંદર લાલ પુષ્પ લઈને ઉપસ્થિત થયો એણે એ પુષ્પ રાજાને ઉપહાર સ્વરૂપે આપતા કહ્યું મેં હું વિલક્ષણ પુષ્પ કદાપી જોયું નથી લાલ પુષ્પ કોઈ રત્નની જેમ ચમકી રહ્યું હતું રાજાએ મુસ્કુરાઈને એ પુષ્પનો સ્વીકાર કરી લીધો નાવિકે જણાવ્યું કે એણે એ પુષ્પ વહેતી નદીની ધારામાંથી ઉપાડ્યું હતું રાજાએ નાવિકને પુરસ્કાર આપીને ત્યાં જ રોકી દીધો પછી એ મંત્રીની તરફ પુષ્પને લંબાવી દીધું જેણે રાજાના કર્મ વિષય ઉપર અસહમતિ દર્શાવી હતી રાજાએ કહ્યું મંત્રીજી જુઓ આ અદભુત પુષ્પ છે તમે આ નાવિકની સાથે જાવો અને જઈને શોધી આવો કે આવું પુષ્પ ક્યાં ખીલે છે રાજાની આજ્ઞા સાંભળીને મંત્રી નાવિકની સાથે ચાલ્યો ગયો નાવિક એને હોડીમાં બેસાડીને એ દિશામાં લઈ ગયો જે દિશાએથી પુષ્પ બહાર આવ્યું હતું થોડેક દૂર જતાં એમણે કેટલાક અન્ય પુષ્પ પણ મળ્યા જેનાથી માર્ગ નિર્દેશ થયો ઘણા દિવસોની લાંબી યાત્રા બાદ મંત્રીને નદીની ધારામાં પુષ્પ એકી સાથે વહેતા નજરે પડ્યા તેઓ એ દિશામાં આગળ વધવા લાગ્યા નદીની ધારા બે સાંકડી પહાડીઓની વચ્ચેથી પસાર થઈને આવી રહી હતી તેથી આગળ નૌકાયાત્રા કરવાનું અસંભવ હતું મંત્રી હોડીમાંથી નીચે ઉતરીને નાવિકની સાથે પહાડી પર ચઢવા લાગ્યો થોડેક દૂર પહોંચ્યા બાદ તેણે એક અદભુત દ્રશ્ય જોયું એક વિશાળ વૃક્ષો પર એક યોગીનું શરીર સાંકળોમાં ઝકડાઈને ઊંધું લટકી રહ્યું હતું એ યોગી અખંડ તપસ્યા કરી રહ્યા હતા સાંકળોમાં જકડાઈ જવાથી એના હાથ પગ જખમી થઈ ગયા હતા અને એ જખમોમાંથી રક્ત ટપકીને નીચે વહેતી નદીમાં પડે છે એ રક્તકણ નદીની ધારામાં પડતા જ સુંદર લાલ પુષ્પ બની જાય છે સાથોસાથ મંત્રીએ એ પણ જોયું કે એ યોગીથી થોડેક દૂર કેટલાક તપસ્વી બેઠા અખંડ સાધનામાં લીન છે એ અદ્ભુત દ્રશ્ય જોઈને મંત્રી આશ્ચર્યચકિત રહી ગયા તેણે ત્યાંથી પાછા આવીને રાજાને તમામ હકીકત કહી સંભળાવી આ સાંભળીને રાજાએ રહસ્ય પરથી પડદો હટાવતા કહ્યું સાંભળો મંત્રીજી એ વૃક્ષો પર સાંકળેથી ઝકડાયેલો લટકતો યોગી હું જ હતો એ મારા પાછલા કર્મ જે તમે જોયું થોડેક દૂર બેઠેલા જે વીસ યોગીઓ તમે સાધનામાં લીન થતા જોયા એ કોઈ અન્ય નહીં તમે સૌ મારા દરબારના વીસ દરબારી છો રાજાનો પુત્ર હોવાથી જ કોઈ રાજા રાજા થઈ જતો નથી માનવીના કર્મ એને રાજા બનાવે છે રાજાએ કરેલી વાત સાંભળીને મંત્રીને પોતે જણાવેલ વાતનું સ્મરણ થઈ ગયું એ લજ્જિત થઈ ગયો આમ છતાં રાજાએ એના પર ક્રોધિત થવાને બદલે પુષ્પનું ઉદ્ગમ સ્થાન શોધી કાઢવા બદલ પુરસ્કાર રૂપે ઢગલાબંધ સુવર્ણ મુદ્રાઓ તથા વસ્ત્રાભૂષણ ભેટ આપ્યા આ કથા સંભળાવ્યા બાદ પુતળી બોલી હે રાજા ભોજ શું તમે કદી પણ કોઈ વાદવિવાદનું સમાધાન આવી રીતે કર્યું છે જે પ્રકારે અમારા રાજા વિક્રમાદિત્યએ કર્યું હતું સિંહાસન પર બેસવાના યોગ્ય છો નહીતર નહીં પુતળીના આ ધારદાર પ્રશ્નો સાંભળીને રાજાભોજ એ દિવસે પણ નિરાશ થઈને પોતાના મહેલમાં ચાલ્યા ગયા ચોવીસમા દિવસે પણ એવો જ ઉપક્રમ ચાલ્યો રાજા ભોજ સિંહાસન પર બેસવા માટે તત્પર થયા તો ચોવીસમી પુતળી કરુણાવતીએ પોતાના સ્થાનેથી બહાર નીકળીને એમનો માર્ગ રોકી લીધો અને બોલી શું બોલી જાણીશું આવતા મંગળવારે ત્યાં સુધી નીતા રૈયાને રજા આપશો અસ્તુ